પ્રીતમ પ્રેમ બિના મિલે નહીં નંદ કુમાર
પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય સંત શ્રી રામદાસ બાપુ મહારાણી કી જય શ્રી રામદેવજી મહારાજ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુદેવ કી જય શ્રી કુળદેવી માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય હરે રામ 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 હરે હરે
સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. માં વીણાવાદીની સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો જે ભાગવતજીનું પારાયણ કરે, મંત્ર જાપ કરે, બ્રહ્મવહિતા બ્રાહ્મણો ધોરીવાવ ગૌશાળાના લાભાર્થે આયોજિત આ કથાના ટ્રસ્ટી મંડળ નિમિત્ત માત્ર યજમાન શ્રી રામનાથ ધૂન મંડળ કેશોદ પ્રવીણદાન ગઢવી ગ્રુપ તેમજ સમર્થ સંત શ્રી રામદાસ બાપુની પરમ ચેતના ટીવી ચેનલના માધ્યમથી વિજ્ઞાનનો સદુપયોગ કરી અને ઘર બેઠા લાઈવ નિહાળી રહેલા દરેક શ્રોતાઓના હૃદય કમળમાં તેમજ અહીં કથા મંડપમાં બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં બિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માને વંદન. સાથે સૌને જય શ્રી કૃષ્ણ.
શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની કથાનો આજ ચતુર્થ દિવસ પ્રથમ સત્ર. કાલે બપોર પછી મેં તમે એક દિવ્ય એવા ચરિત્રના દર્શન કર્યા કે જે ચરિત્રથી માણસને ભોળાનાથ પ્રત્યે પ્રીતિ જાગે, પ્રેમ જાગે. દક્ષને અભિમાન હતું અને એ અભિમાનના કારણે એની દીકરીને યજ્ઞ મંડપની અંદર બળીને મરવું પડ્યું. જીવનમાં યાદ રાખજો, અભિમાન એક એવી વસ્તુ છે કે માણસના જીવનમાં નુકસાન કરવામાં કાંઈ બાકી ન રાખે. હું કરું એ જગનાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે. ગાડા નીચે કૂતરું જતું હોય એને એવું અભિમાન હોય કે આ ગાડાનો ભાર હું ઉઠાવું છું, પણ એને ખબર ન હોય કે આ ભાર બધો બળદ ઉપર છે, હું તો ખાલી એના છાયા નીચે છાયણે છાયણે હાઈલું જાઉં છું. એમ ઘણી વખત માણસને અભિમાન હોય કે આ હું કરું છું, આ ઘર હું ચલાવું છું, આ મેં કર્યું, પણ એને ખબર ન હોય કે આ ભાર એ બધો ઈશ્વર ઉપર છે. માનવ જાણે કે મેં કર્યું, કરતલ દૂજો કોઈ, આદરા અધ વચ્ચે રહે, આ તો હરિ કરેશો હોય. જે પણ કાંઈ ઘટના બનતી હોય, જે કાંઈ સફળતા મળતી હોય, એમાં ભાવ હંમેશા ઈશ્વરનો રાખવો કે આ તો ભગવાનની કૃપાથી થયું છે. આપણી માત્ર એમાં મહેનત હોય, પણ એમાં ઈશ્વરની કૃપા ભયડી હોય, ત્યારે જ હું તમે સફળતાના પગથિયા ચડી શકતા હોઈએ. દક્ષ પ્રજાપતિને અભિમાન હતું, સભામાં આવ્યા પણ શિવજી મહારાજ ઉભા નથી, કારણ કે શિવ તો રામ નામની અંદર લીન હતા. એને ખબર નહીં કે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા છે. ભગવાન જયારે ભોળાનાથે 1 કરોડ શ્લોકનો જયારે રામાયણ ગ્રંથ બનાવ્યો, એ સમયે દેવતાઓ દાનવો ને માનવો ભગવાન ભોળાનાથ પાસે જઈને કહે છે, અરે પ્રભુ, તમે તો સમાધિમાં રહેવા વાળા છો, તમારે આ 1 કરોડ શ્લોક ને શું કરવા છે, અમને આપી દો ને. અને એ સમયે ભોળાનાથ એ 1 કરોડ શ્લોક માંથી 33 લાખ દેવતાઓને આપે, 33 લાખ દાનવોને આપે અને 33 લાખ માનવોને આપ્યા. 99 લાખ પૂરા થયા ભગવાનની પાસે 1 લાખ શ્લોક વૈધા. પણ દેવતાઓ નિજ કાર્ય કુશળ છે, સ્વાર્થી છે. વળી દેવતાઓ ભોળાનાથ પાસે જઈને કહે છે, પ્રભુ, આ 1 લાખ શ્લોક ને તમારે શું કરવા, અમને આપી દો ને. વળી પાછા 33,000 આવી રીતના વળી પાછા શ્લોક નું વિભાજન કરીને આપે છે. ભગવાનના ભોળાનાથ પાસે 1,000 શ્લોક વૈધા. વળી દેવતાઓ દાનવોની વૃત્તિ એવી થઈ કે હજી ભગવાન પાસે આપણે લઈ લઈએ આ અમર કથા. વળી એ કહે છે કે આ રામાયણના 1,000 શ્લોક હજી તમારી પાસે છે, અને તમારે શું કરવા, અમને આપી દો ને. વળી ભગવાન ભોળાનાથે 300 દેવતાઓને આપ્યા, 300 દાનવોને આપ્યા, 300 શ્લોક માનવોને આપ્યા, ભગવાનની પાસે 100 શ્લોક વૈધા. વળી દેવતાઓ દાનવો માનવો જાય, કહે છે આને તમારે શું કરવા. એ સમયે ભગવાન એ 100 શ્લોક માંથી 33 દેવતાઓને આપે, 33 દાનવોને આપે, 33 માનવોને આપ્યા, 99 શ્લોક આપી દીધા. ભગવાનની પાસે 1 શ્લોક વૈધો, અનુષ્ટુપ શ્લોક હતો. અનુષ્ટુપ શ્લોક, વ્યાકરણ શાસ્ત્ર એમ કહે છે કે અનુષ્ટુપ શ્લોક ની અંદર 32 અક્ષર હોય. 32 અક્ષર ભગવાન ભોળાનાથની પાસે હતા. એ સમયે વળી પાછા 3 દેવતાઓ દાનવો માનવો ભોળાનાથ પાસે જઈને કહે છે, અરે પ્રભુ, આ 32 શ્લોક તમારે શું કરવા છે, અમને આપો ને. અને એ સમયે એ 32 શ્લોક વાળા, એ 1 શ્લોક વાળા 32 અક્ષર ભોળાનાથની પાસે હતા. અને એ સમયે એમાંથી 10 અક્ષર દેવતાઓને આપ્યા, 10 અક્ષર માનવોને આપ્યા અને 10 અક્ષર દાનવોને આપ્યા. એ 32 અક્ષરના શ્લોકમાંથી ભગવાનની પાસે 2 જ અક્ષર રહ્યા, અને એ 2 અક્ષર બીજું કોઈ નહીં, ભગવાન રામ. અને ઈ રામ નામની અંદર ભગવાન ભોળાનાથ લીન હતા. શિવ કંઠ બસત નામ, એક રામ નામ. ઈ સમાધિની અંદર હતા, પણ ત્યારે દક્ષને અભિમાન આવ્યું કે હું તો આનો સસરો થાઉ છું, અને મને જોઈને આ મારું માન ન જાળવે, મને સન્માન ન આપે. દક્ષ પ્રજાપતિ બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે, પોતાની દીકરી અને શિવજી મહારાજને આમંત્રણ ન આપ્યું. અને એ સમયે
માં ભવાની કહે છે કે મારા પિતા ને ત્યાં યજ્ઞ છે અને મારે જવું છે. ભોળાનાથ કહે છે, અરે દેવી આપ ન જાઓ, આવ નહીં આદર નહીં નહીં નયન માને તે ઘર કદી ન જાયે ભલે કંચન વર્ષે મેઘ. જવામાં ના નથી પણ જે જગ્યાએ આપણું અપમાન થાય એ જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ. અને એ સમયે મા પાર્વતી મા ભવાની જીદ કરે છે અને કીધું કે ઠીક છે દેવી, આપને જવું હોય તો જાઓ. જો ભોળાનાથનું ઉદાર ચરિત્ર અહીંયા મને તમને બહુ સુંદર બોધ આપીને જાય, ભગવાન ભોળાનાથે જવાની ના નથી પાડી. ભલે એનું અપમાન થયું સસરા પક્ષમાં, પણ છતાં એણે એમ નથી કીધું કે તમારે નથી જવાનું, કીધું કે તમારે જવું હોય તો પિતાને ત્યાં જાઓ. અને આપણું સસરા પક્ષમાં અપમાન થયું હોય તો, અને ઘરવાળા જવાનું કહે તો કે જાવું હોય તો જા, પણ બીજી વખત મારા ઘરમાં પગ ન મૂકતી. હા, તો તમે જ ત્યાં ઘોડો લઈને આવ્યા હતા ડીજે વગાડતા વગાડતા. આ શિવનું ચરિત્ર છે ને એ બહુ ઉદાર ચરિત્ર છે. ભોળાનાથ કહે છે, હા દેવી ઠીક, તમારે જવું હોય તો જેવી તમારી ઈચ્છા. ને એ સમય ભવાની યજ્ઞની અંદર બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ ચાલે છે. યજ્ઞની અંદર માં ભવાની એ શિવના ગણો એ નંદીકેશ્વર ઉપર આરૂઢ બની અને પિતાને ત્યાં આવે છે. પિતાએ સામું ન જોયું અને એ સમયે માએ સામું જોયું. સાદર મિલે ભલે એક માતા માં મળે છે. માએ કુશળક્ષેમના સમાચાર પૂછે છે. યજ્ઞ મંડપમાં ગયા, દક્ષ સામું નથી જોતો. સતી ભવાની વિચાર કર્યો કે આ દક્ષ આપ બાપ નથી, આ તો મોટું પાપ કહેવાય મને આને ત્યાં, મારે જન્મ મારો વ્યર્થ છે. અને એ સમયે અસ કહી યોગ અગિની તનુ જારા ભયઉ સકલ મખ હા હા કારા. ભવાની પોતાના શરીરને છોડવા માટે થઈ અને યોગ માર્ગમાં સ્થિર થયા અને શિવજી મહારાજનું ધ્યાન કરતા કરતા સતીએ અંગૂઠામાંથી એવો તેજોગ્નિ પ્રગટ કર્યો કે ત્યાંને ત્યાં એમનું શરીર એ રાખ થઈ ગયું, ત્યાંને ત્યાં એમનું શરીર એ મૃતપ્રાય થયું. આ બાજુ નારદજી કૈલાશ પર આવી અને શિવજી મહારાજને કહે છે કે તમારું અપમાન સહન ન કરવાથી યજ્ઞ મંડપની અંદર સતી માતાએ પોતાના શરીરને યોગાગ્નિની અંદર બાળી નાખ્યું છે. સતીએ દેહનો ત્યાગ કર્યો છે. તમારા ગણોને પણ મારવામાં આવ્યા છે. નારદજીની આટલી વાત સાંભળી એકદમ ભગવાન ભોળાનાથને ક્રોધ આવે છે. તાંડવ કરવા માંડ્યા અને પોતાની જટાને ખોલી, જટા આજ જંગલ બની અને જેવી જટાને પછાડી એક વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થાય. વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવે છે. યજ્ઞના જે મંડપ હતા એ પણ છિન્ન ભિન્ન કર્યા, પૂજાના પદાર્થોને ઢોળી નાખ્યા. આજ યજ્ઞ ભૂમિ સ્મશાનની ભૂમિ બની છે. નંદીના શ્રાપને સત્ય કરવા માટે થઈ અને વીરભદ્ર એ દક્ષનું મુખ પકડી અને એક જ ખડગનો પ્રહાર કરી સીધું અગ્નિમાં ઇદમ અગ્નયે સ્વાહા કરીને હોમી દીધું. કહે છે, દક્ષ તું બકરાના મોઢા વાળો થા, એ સત્યને સાબિત કરવા માટે થઈ. અને એ સમયે દક્ષને સમજાણું કે હું જેને સામાન્ય મારા જમાઈ સમજું છું એ પરબ્રહ્મ પરમાત્મા, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એ ભગવાન સાક્ષાત એ પરમ પિતા પરમાત્મા છે. અને એ સમયે દક્ષની સ્તુતિ કરવાની ઈચ્છા થાય, પણ હવે મુખ બકરાનું છે, કેવી રીતના સ્તુતિ કરે. અને એ સમયે આજે પણ આપણે શિવાલયમાં જઈએ ત્યારે હોઠ ફફડાવીએ, ગાલ ફફડાવીએ, તાલી પાડીએ, ત્યાં ભગવાનની પાસે એવો ભાવ પ્રગટ થાય છે કે હે ભગવાન, જેમ દક્ષ પ્રજાપતિ આપનું અપમાન કર્યું એમ મારા દ્વારા કોઈ એવા અપરાધ થયા હોય તો ભગવાન અમને ક્ષમા કરજો. સુંદર મજાની એ દક્ષ પ્રજાપતિ સ્તુતિ કરી ભગવાનને કહે છે કે હે નાથ, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો, યજ્ઞનું રક્ષણ કરનાર આપ છો, હવે યજ્ઞના એ નિર્વિઘ્નતાથી બીડા હોમાય એવી આપ અમારા ઉપર કૃપા કરો. દક્ષ પ્રજાપતિ સુંદર મજાની સ્તુતિ કરે છે. આપો દ્રષ્ટિ માતે જ અનો
પ્રાર્થના કરતા કહે છે, હે નાથ, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો, યજ્ઞનું રક્ષણ પણ આપ કરો, યજ્ઞના બીડા હોમાય એટલા માટે આપ યજ્ઞભૂમિ પા પધારો. ભગવાન ભોળાનાથ કૃપા કરીને પધારે ને એ સમયે સુંદર મજાના બીડા હોમાણા શાંતિપૂર્વક યજ્ઞને નિર્વિઘ્નતાથી પૂર્ણ કરે છે. દક્ષ એ બકરાના મોઢાવાળા થાય, શિવજીને સાથે લઈ બધા જ દેવતાઓ યજ્ઞ મંડપની અંદર દક્ષને આશીર્વાદ આપે છે. શિવજી મહારાજને જોયા, પોતાની ભૂલ સમજાણી છે દક્ષને, અને એ સમયે સુંદર મજાની સ્તુતિ કરે છે. આ બાજુ શિવજી મહારાજની કથા, દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા, એ મારા તમારા પાપને બાળનારી છે, જ્ઞાન પ્રદાન કરનારી આ કથા છે. હવે આગળ કથાની અંદર અર્થ પ્રકરણ બતાવ્યું છે, પૃથ્વી ચરિત્ર અને ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે. સનત કુમારો નારદ યતિ આદિ બ્રહ્માજીના પુત્રો એ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો, નૈષ્ઠિક બ્રહ્મચારી બને છે. બ્રહ્માજીના પીઠમાંથી અધર્મ થયો, અધર્મ એ મૃષા નામની સ્ત્રીને વરે છે, એમાંથી દંભનો જન્મ થયો છે. ભાગવતકાર કહે છે, દંભ એટલે શું? આપણે જે નથી એ દેખાડવાની ચેષ્ટા, એનું નામ છે દંભ. હું સારો માણસ ન હોય અને સમાજમાં સારો દેખાવાનો પ્રયત્ન કરું તો હું દંભી વ્યક્તિ છું. મારા આચરણમાં સારા વિચાર ન હોય, માત્ર જીભ દ્વારા જ હું સારા વિચારો લોકો સુધી પહોંચાડું તો હું દંભી વ્યક્તિ છું. જે વ્યક્તિની અંદર સજ્જનતા ન હોય અને સમાજની અંદર સજ્જન થવાના પ્રયત્ન કરતો હોય એ દંભ છે. મૃષા નામની કન્યાથી દંભનો જન્મ થયો. જેમ લોકોને વૈષ્ણવ કહેવાની ઈચ્છા થાય છે પણ ખરેખર હૃદયથી સાચા વૈષ્ણવ નથી બનવું, આ દંભનું લક્ષણ છે. વિદુરજી પ્રશ્ન કરે છે, મનુ મહારાજની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન મેં સાંભળ્યું, હવે મનુ મહારાજના બે પુત્રોના વંશની મને કથા સંભળાવો. ભાગવતકાર કથા લખતા કહે, અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદવહમ સ્વયં ભુવ મનુષ્યાપિ મનોરસાંસજન મન. મનુ મહારાજના પાંચ સંતાનમાંથી બે સંતાન એ પુત્ર સ્વરૂપે છે, એક પ્રિયવ્રત અને એક ઉત્તાનપાદ. ભાગવતકાર એવું કહે છે, આ ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. ઉત્તાનપાદ રાજાને બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. એમાંથી સુરુચિ પ્રિય હતી, એનો પુત્ર ઉત્તમ છે, અને સુનીતિ અણમાનીતિ હતી, એનો પુત્ર ધ્રુવ છે. સુરુચિ દેખાવમાં ખૂબ જ સુંદર હતા પણ એનામાં કોઈ એક પણ પ્રકારનો સદગુણ નહોતો, જ્યારે સુનીતિની અંદર અનેક પ્રકારના સદગુણ હતા પણ દેખાવે થોડા કદરૂપા હતા. રાજા ઉત્તાનપાદને સુરુચિ પ્યારી લાગે છે, જ્યારે સુનીતિ અણમાનીતિ લાગે છે. આ જીવ માત્રની કથા, ઉત્તાનપાદની કથા એટલે આપણા સૌની કથા. ઉત્તાનપાદનો અર્થ થાય છે જીવાત્મા. જે જીવના પગ ઉપર હોય અને માથું નીચે હોય એવા દરેક જીવને ઉત્તાનપાદ કહેવાય, અને દરેક જીવની માના ગર્ભની અંદર આ જ અવસ્થા હોય. માના ગર્ભમાં જ્યારે જીવ હોય ત્યારે માથું નીચે હોય અને પગ ઉપર હોય, માટે જીવ માત્ર એ ઉત્તાનપાદ છે. જીવ માત્રને બે રાણી હોય, સુરુચિ અને સુનીતિ. સુરુચિનો અર્થ થાય ન ખાવાની વસ્તુ ખાવી, ન જોવાના દ્રશ્ય જોવા, ન પીવાની વસ્તુ પીવી, આ સુરુચિ છે. અને સુનીતિ એટલે સારી નીતિ, ઈમાનદારી. એમાંથી વધારે પડતી સુરુચિ માણસને બહુ ગમતી હોય. ન ખાવાનું ખાવા ગમે, ન પીવાનું પીવા ગમે, ત્યારે સમજી જાવ આપણા શરીરમાં સુરુચિનો પ્રવેશ થઈ ગયો. ન ખાવાની વસ્તુ, ન જોવાની વસ્તુ જોવાની ઈચ્છા થાય, મનને ચલાયમાન કરે એવા દ્રશ્ય જોવાની ઈચ્છા થાય, સમજવું આપણા શરીરમાં સુરુચિ પધારી ગઈ. ભાગવતકાર કહે છે, મનુષ્યને સદગુણ ગ્રહણ કરવા નથી ગમતા, દુર્ગુણોને સતત ગ્રહણ કરે, સુરુચિને વધારે વાલી કરે. ઉત્તાનપાદ રાજાનું મન એ સુરુચિના સૌંદર્યમાં ફસાણું. સુરુચિના કહેવાથી રાજાએ સુનીતિનો ત્યાગ કરી દીધો છે. સારી નીતિ હતી, ઈમાનદારી હતી, ભક્તિનો માર્ગ હતો, એનો રાજાએ ત્યાગ કરી દીધો. જ્યારે સુનીતિ એ રાજમહેલમાં રહેવા માંડી, સુનીતિ એ બાજુમાં ઝૂંપડી વાળીને રહે છે, અને સુરુચિ જે ખરાબ વૃત્તિ છે એ રાજમહેલમાં પ્રવેશી ગઈ. સુનીતિનો બાળક ધ્રુવ છે, સુરુચિનો બાળક એ ઉત્તમ છે. એક સમયે આ ધ્રુવ એ બધા જ નાના નાના બાળકો ભેગો રમતો હતો, એમાં અમુક બાળકોએ એને ટકોર કરી છે કે આ ધ્રુવને ભલે એના પિતા રાજા હોય પણ એને રાજમહેલમાંથી છોડી મૂક્યા છે, કાઢી મૂક્યા છે. ધ્રુવને આ બાણ એ વીછીના ડંખ જેવા લાગ્યા, અને એ સમયે દોડતો દોડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે જાય છે. માને કહે છે, મામા મારા પિતા ક્યાં છે, મારે પિતાને મળવું છે.
સુનીતિ સમજી ગઈ કે બાળક મોટો થયો છે, એને કેમ કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો? જો એમ કહીશ કે તારા પિતાએ મને છોડી દીધી તો બાળકના મનની અંદર વેરનું બીજારોપણ બંધાશે. માનું હૃદય ભરાય એવો વિચાર કર્યો કે હવે બાળકને શું કહું. ધ્રુવ કહે છે, માં મારે પિતાને મળવું છે. અરે સુનીતિ કહે કે બેટા, એ તો અત્યારે રાજમહેલમાં હોય, રાજકાજના કામમાં હોય, ત્યાં બેટા ન જવાય. અને રાજમહેલની વાત સાંભળી ધ્રુવ નાનું એવું બાળક છે, દોડતો દોડતો રાજમહેલમાં જાય. અને એ સમયે સુનીતિનો પુત્ર ધ્રુવ એ રાજમહેલમાં આવે. સુરુચિનો પુત્ર એ ઉત્તાનપાદ રાજાના એ ગોદમાં બેઠો છે. ધ્રુવને એવી ઈચ્છા થઈ કે મારો ભાઈ ઉત્તમ જો પિતાની ગોદમાં બેસે તો હું પણ દીકરો છું અને મારો પણ ગોદમાં બેસવાનો અધિકાર છે. એટલે ધ્રુવજી મહારાજ એ પિતાની ગોદમાં જેવા જ બેસવા જાય, એ સમયે સુરુચિ એ આંખ બતાવે છે. કીધું કે એ ધ્રુવ, તું પિતાની ગોદમાં બેસવાનો અધિકારી નથી, તારી મા તો દાસી છે. તારે જો પિતાની ગોદમાં બેસવું હોય તો મારા તારે કુખથી જન્મ લેવો પડે તો તને પિતાની રાજગાદી મળે. મા સામે પડકાર કર્યો. એ સમયે રૂંધાયેલો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે છે, રડે છે. આ બાજુ રાજા ડરી ગયા. રાજાએ વિચાર ન કર્યો કે નાનું બાળક છે, એનું હૃદય દુભાય, એના કરતા લાવ એને ગોદમાં બેસાડું, થોડી વાર વાલ કરું. પણ રાજા એ વિચારે છે કે જો ધ્રુવને હું ખોડામાં બેસાડીશ તો આ સુરુચિ રાણી નારાજ થઈ જશે, આ અનીતિ નારાજ થઈ જશે જો સારી નીતિ અપનાવીશ તો. સુરુચિનો પુત્ર ઉત્તમ છે, યાદ રાખજો. ઇન્દ્રિય સુખ ભોગવવામાં ભલે ગમે એટલું ઉત્તમ લાગે, પણ પરિણામે એ ઝેરરૂપ સાબિત થશે. ઉત્તાનપાદ રાજાએ વિચાર કર્યો, જો ધ્રુવને ખોડામાં લઈશ તો એ તો મારી બીજી રાણીનો દીકરો છે, આ સુરુચિ રાણી નારાજ ન થાય, એટલા માટે ધ્રુવને ગોદમાં ન લીધો. પિતાએ મુખ ફેરવી લીધું. બાળક પ્રેમથી મળવા આવ્યો તોય ઉત્તાનપાદ રાજા એ બાળકને વાલ નથી કરતા. ધ્રુવજીને હજી આશા હતી કે હજી પિતા બોલાવે, હજી પિતા બોલાવે. પણ ઉત્તાનપાદ રાજા એ બાળકની સામે ન જોયું. એક સ્ત્રીનું હૃદય નારાજ ન થાય એ તરફ દ્રષ્ટિ કરી, પેલું નાના બાળક જે ભગવાનનું રૂપ છે એનું હૃદય દુભાય એનો ઉત્તાનપાદ રાજાએ વિચાર ન કર્યો. કથા મને તમને બોધ આપે છે, બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે. બાળક ગમે એવા તોફાન કરતું હોય છતાંય આપણને બાળક વાલું લાગે, શું કામ? એ ઈશ્વર તત્વનું સ્વરૂપ છે. અહીંયા ઉત્તાનપાદ એટલા બધા સ્ત્રીમાં આસક્ત થઈ ગયા કે ભગવાનના હૃદયને એને દુભ્યું. યાદ રાખજો, આપણું કર્મ એવું ન હોવું જોઈએ કે જે કર્મના હિસાબે કોઈના હૃદયને ઠેસ પહોંચે. આ કથા મને તમને અહીંયા બોધ આપીને જાય છે. આપણું એવું પણ કર્મ ન હોવું જોઈએ કે જે કર્મ કરવાથી આપણે પોતે અંદરથી દુભાતા હોઈએ. યાદ રાખજો, આપણું દરેક કર્મ દુનિયાના સર્ટિફિકેટ મેળવવા માટે ન હોવું જોઈએ. દુનિયા આપણા ઉપર રાજી થાય કે ન થાય એની સામે ન જોવું, દ્વારકાવાળો રાજી થાય ને એ તરફ દ્રષ્ટિ કરવી. આપણું કર્મ હંમેશા એવું હોવું જોઈએ. દુનિયા તો આજે વાવાય કરે ને કાલે નાનાય કરે. નિંદંતી નીતિ નિપુણા યદિ વાસ્તુ બંતમ. યાદ રાખજો, આપણા દુનિયામાં બે વર્ગ હોય, એક પ્રશંસક હોય ને એક નિંદક વર્ગ હોય. એક તમારી પ્રશંસા કરતો હશે અને એક તમારી નિંદા કરતો હશે. માટે દુનિયાના ક્યારે સર્ટિફિકેટની અપેક્ષા રાખીને જીવન ન જીવવું, દ્વારકાવાળો રાજી થાય ને એવી રીતના જીવન જીવવું. કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવો ક્યારે વ્યવહાર ન કરવો. અને એટલા માટે જ કવિ કહે છે, નહીં ચાહીએ ત્રણ નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા. અહીંયા કથા સાંભળવા માટે પધાર્યા છે, એમને તાલીઓથી અભિવાદન કરીએ, એમનું સ્વાગત કરીએ.
બીજાના દોષ જોતી વખતે પેલા આપણે અંદર થી વિચાર કરવો કે આપણે કેટલા મેલા ભર્યા છે. એક બાપ એના છોકરાને દર વર્ષે ઠપકો આપે, જેવી જ પરીક્ષા પૂરી થાય એટલે કે બાજુવાળા છગનભાઈ નો છોકરો જો 100 માર્ક્સ લઈ આવ્યો, વળી બોલો મહેનત કરીને 80 માર્ક્સ લઈ આવે, વળી કે બાજુમાં સવિતાબેન નો છોકરો જો 90 માર્ક્સ લઈ આવ્યો. આવી રીતના વારે વારે બાપ એને એ છોકરાને ટકોર કરે ખીજાય. એક સમયે મહેનત કરી અને 95 માર્ક્સ બાળક લઈ આવ્યો, વળી એના પિતા ખીજાણા કે બાજુમાં છોકરો જો 99.99 માર્ક્સ લઈ આવ્યો. ત્યારે પેલા છોકરાએ કીધું કે પિતાજી આટલી આટલી મહેનત કરીને આટલા આટલા માર્ક્સ લઈ આવું, તમે મને ખીજાવ છો, પણ પેલા તમે તમારું તો કરો. તમારા સમયમાં જવાહરલાલ નેહરુ દેશના વડાપ્રધાન હતા, તમે ગામના સરપંચ ન થયા, તમે તમારું કરો. પહેલે તો તું અપને આપ કો સંભાલો, હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો. પહેલે તો તું અપને આપ કો સંભાલો, હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો. નહીં સાથ જાતા, નહીં સાથ જાતા, અરે ખજાના કિસી કા નહીં ચાહીએ, દિલ દુખાના કિસી કા. પહેલે તો તુમ અપને આપ કો સંભાલો, કેવાનો અર્થ કે પેલા માણસે પોતાના દુર્ગુણ, ઘણા માવતરો પોતાની દીકરીઓને એવી સલાહ આપતા હોય કે બેટા જીન્સ ન પહેરાય, બેટા ટી શર્ટ ન પહેરાય, આવી દીકરીઓને સલાહ આપે. પણ હું વ્યાસપીઠ ઉપર ચોક્કસ એટલું કહીશ કે સમય પ્રમાણે પરિવર્તન તો થતું હોય, યુગ પ્રમાણે જીવન જીવવું પડે, નહીતર સમાજ ગાંડામાં ગણતરી કરે. પહેલાના સમયમાં આપણે ગાડામાં જાન લઈને જતા, અત્યારે કેમ ફોર વ્હીલ લઈને જઈએ. એમ યુગ પ્રમાણે પરિવર્તન થાય. તમારી દીકરી ભલે જીન્સ પહેરે કે ટી શર્ટ પહેરે, પણ તમારા દીકરાને સલાહ આપજો કે બેટા કોઈની બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિથી નજર ન કરતો. આ સલાહ ન આપી શકીએ આપણે? કહેવાનો અર્થ કે સમય પ્રમાણે જીવન જીવાતું હોય, પરિવર્તન થતું હોય, આપણે આપણી દ્રષ્ટિને બસ સુધારવાની વાત છે. આપણી અંદર રામ બેઠો છે કે આગળ હ શબ્દ લાગી ગયો છે એ આપણે જોવાનું છે. પહેલે તો તુમ અપને આપ કો સંભાલો, હક નહીં તુમકો બુરાઈ ઓર મેં નિકાલો. બહોત ગિનતે હો દૂસરો કે ગુન ઓર દોષ,
કભી અપને અંદર તો દેખો ઉડ જાયંગે હોશ. આજ ધ્રુવજી મહારાજ નું હૃદય દુભાય એનો ઉતાનપાદ રાજા વિચાર નથી કરતા. કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવો ક્યારે કોઈ દિવસ ઘરમાં પરિવારમાં સમાજમાં કુટુંબમાં અરે હું તો કહું સોસાયટીમાં શેરી વાળવા હાટું થઈ અને કોઈ દિવસ તમારો મોંઘા મોલો સંબંધ છે ને એ તૂટી ન જાય ને એનું ધ્યાન રાખજો. થોમસ આલ્વા એડિસન જ્યારે આ બલ્બ આપણે જે પ્રકાશની નીચે બેસીએ એ વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન એણે બનાવ્યું. અને એ થોમસ આલ્વા એડિસને જ્યારે ઘણા વર્ષો સુધી મહેનત કરી અને આ બલ્બ જ્યારે તૈયાર કર્યો એક ચપરાસીને બોલાવીને કીધું કે લ્યો આ બલ્બ ચડાવો. પેલો ચપરાસી હવે આટલા વર્ષોની મહેનત હાથમાં આવે એટલે સ્વાભાવિક છે હાથ ધ્રુજી જાય. કારણ કે આલ્વા એડિસન જેવો મોટો મહાવૈજ્ઞાનિક બાજુમાં ઉભો છે. હાથ ધ્રુજી ગયો અને લેમ્પ એ ચપરાસીના હાથમાંથી પડી ગયો. લેમ્પ તૂટ્યો. કેટલા વર્ષોની મહેનત પાણીમાં ગઈ. અને એ સમયે બધા વિચારવા માંડ્યા હમણાં આલ્વા એડિસન આને મારશે આને ખીજાશે આને ઠપકો આપશે. પણ એક શબ્દ થોમસ આલ્વા એડિસન ન બોલ્યા. વળી મહેનત કરવા માંડ્યા. વળી થોડા વર્ષ મહેનત કરીને એક લેમ્પ બલ્બ તૈયાર કર્યો. વળી પેલા ચપરાસીને બોલાવીને કીધું આલે ભાઈ તું જ આ લેમ્પ ચડાવ. પેલા માણસે લેમ્પ લઈ ચડાવ્યો પ્રકાશ્યો. બધાએ તાલી પાડી આલ્વા એડિસનને વધાવ્યો. પણ એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તમને એક પ્રશ્ન મારે પૂછવો. કીધું શું છે. તો કે તમે જ્યારે ઘણા વર્ષોની મહેનત કરીને બલ્બ બનાવ્યો આ માણસથી નીચે પડી ગયો તમે એને એક શબ્દ ન કીધો એની પાછળનું કારણ શું છે. ત્યારે થોમસ આલ્વા એડિસને કીધું કે ભાઈ બલ્બ પડી ગયો તો તૂટી ગયો. થોડા જ વર્ષની અંદર પાછો બીજો બલ્બ બની ગયો. જો એ માણસનું દિલ તૂટી જાત ને તો બીજી વખત સંધાવવું અઘરું પડી જાત. માટે નહીં ચાહીએ દિલ દુખાના કિસી. આપણો વ્યવહાર સમાજમાં એવો ન હોવો જોઈએ. પરિવારમાં એવો વ્યવહાર ન હોવો જોઈએ કે કોઈના હૃદયને ઠેસ પહોંચે. કારણ કે વિશ્વાસ વચન દિલ સંબંધ અને દોસ્તી આ પાંચ વસ્તુ એવી છે કે તૂટે ને ત્યારે અવાજ નથી આવતો પણ હૃદયમાં વેદના ભયંકર થતી હોય છે. માટે સમાજની અંદર આપણો વ્યવહાર એ સામેના વ્યક્તિને અનુકૂળ આવે ને એવો વ્યવહાર કરવો જોઈએ. કહે છે તું અભાગની માના ઉદર થી પ્રગટ થયો છે. ધ્રુવજી કહે છે અરે માં હું રાજાનું બાળક નથી. સુરુચિ કડબા બેન કહે છે કે તારી માં તો દાસી છે. જો તારે ગોદમાં બેસવું હોય તો મારે કુખ તારે જન્મ લેવો પડે. આટલું કીધું. પાછું એમ પણ કીધું કે જો ભગવાન તારા ઉપર પ્રસન્ન થાય ભગવાન જો તને વરદાન આપે તો તને મારે કુખ આવતા. ઈશ્વરીય સત્તાને આજ પડકાર કર્યો છે સુરુચિએ. વૃંધાયેલો બાળક માં સુનીતિ પાસે આવે રડે છે અરે બેટા શું થયું છે. સુનીતિની દાસી કહે છે અરે સુરુચિ રાણી આનો તિરસ્કાર કર્યો છે આનું અપમાન કર્યું છે. સુનીતિ વિચાર કરે અરે સુરુચિને હું કોઈ દિવસ કણવા વેણ નથી બોલી. કોઈ દિવસ હું એને હેરાન ન કરું પરેશાન ન કરું. હું અહીંયા ઝૂંપડી બાંધીને બહાર રહું છું અને છતાંય મારા દીકરાને આવી રીતના કનડગતિ કરે. સુનીતિ વિચાર કર્યો પણ ઠીક જે હોય તે. પણ જો આજ દુઃખમાં ને આવેશમાં આવી અને હું બે શબ્દ કડવા બોલીશ ને તો બાળકના મનની અંદર વેરનું બીજા રોપણ થશે. મારા બાળકને ભલે રાજગાદી ન મળી પણ મારે એને ભગવત ભક્ત બનાવવો છે. ભલે એને સંપત્તિ ન મળે પણ મારે એને સંસ્કાર આપવા છે. અને યાદ રાખજો શિક્ષક જે મને તમને ન શીખવી શકે એવો બોધ આપનારું કોઈ તત્વ હોય ને તો એ માં છે. અને એટલા માટે ભગવાન બધે નથી પહોંચી શકતા એટલા માટે ભગવાને એ માનું સર્જન કર્યું છે. તો કોઈએ કીધું ગોર બાપા શેતાન બધે નથી પહોંચી શકતા ને એટલે હાહુ બનાવ્યા.